નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ મજા માને? અને હવે આપણે થોડાક આગળ વધવાનું છે, પણ એ પહેલા શ્રી વી આર કરવે પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે ફિઝિક્સની અંદર હવે દોડ આગળ વધારીએ છીએ, જેમાં આપણે કેટલે સુધી અટક્યા હતા. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 2 એટલે કે પ્રકરણ 2ની અંદર સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટરની અંદર લાસ્ટ ટાઈમ એટલે કે આપણે જે ટોપિક ભણ્યા હતા એની અંદર સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી હતી. ટૂંકમાં આખો મુદ્દો ગણીએ તો વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વીજભારને જ્યારે આપણે ગતિ કરાવીએ ત્યારે થતું કાર્ય અને સ્થિતિ ઉર્જાની વાત કરી હતી મિત્રો. એનાથી આગળ અને હવે આપણે દોડ વધારી છે તો વધવાનું જ છે. ચલો નવા ટોપિક તરફ જઈએ. શું નામ લીધેલું છે તો જુઓ અહીંયા તો નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. એટલે આજે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરવાનું છે, જેને આપણે સંજ્ઞામાં વી તરીકે દર્શાવીશું. શીખેલી વસ્તુ હોય એના ઉપર પગ મૂકી અને સરળતાથી કઠિન તરફ જતું રહ્યા એટલે કઠિન પણ સરળ બની જાય. જુઓ હોય અસ્માકમ એક થોડી સીધી સીધી કરી દેતી એક શું લઈ લઈએ આપણે કાર્તેશિયન પદે ઇથે એક્સ અક્ષ ઉથે વાય અક્ષ કોણ સા બિંદુ ઉગમ બિંદુ યાદ કરો ઉગમ બિંદુ આપણે શું કીધું ધન વિજભાર યાદ આવી યાસ અને જુઓ ધન વિજભારનું પોતાનું અહીંયા એટલે કે ક્યુ જેટલો કંઈક ધન વિજભાર ઉકેલો. અને આવા ધન વિજભાર માટે આપણે વાત કરીએ તો આવા ધન વિજભારનું આજુબાજુમાં કઈ ક્ષેત્ર હતું વિદ્યુત ક્ષેત્ર. અને આવા વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે શું કરી દીધું તો કોઈ આર બિંદુ આગળથી પ્લસ ક્યુ વિજભાર રહે ક્યાં આગળ લઈ ગયા હતા તો કોઈ પી બિંદુ આગળ. યાદ કરો યાદ આ રહા હૈ અને જુઓ અહીંયા આર બિંદુથી પી બિંદુ સુધી લઈ જતા હતા એ દરમિયાન કઈક કાર્ય કરી દીધું. યાદ આવ્યું? યસ યસ યસ. શું કીધું હતું કાર્યના કાવું થતું કાર્ય એ કોણ સા કાર્ય રે તો કે આર સે લેકે પી તક આવું કઈ કાર્ય કરી દો મિત્રો. આ જે કાર્ય છે એટલું એટલે અહીંયા જે કાર્ય કરી દો એ કાર્ય લાવેલ વિજભાર ક્યુના કેવા પ્રમાણમાં હોય છે સમ પ્રમાણમાં. અને હવે જુઓ આવા કાર્યને લાવેલ વિજભાર વડે હું ભાગી દઉં તો ઇથે મેરે કોઈ એક રાશિ મિલેગી નો ગોપી રાશિ તો અહીંયા જુઓ શું મળશે રાશિ મળશે. અને આ જે રાશિ મળશે અહીંયા એ રાશિ ક્યુ પર આધાર રાખશે ને ક્યુ થી કેવી હશે સ્વતંત્ર. તો આવી એક રાશિ આપણને પ્રાપ્ત થશે જે ક્યુ થી કેવી હશે સ્વતંત્ર. એનો મતલબ કે અહીંયા એક સ્વતંત્ર રાશિ મળશે. આ સ્વતંત્ર રાશિ જે પ્રાપ્ત થશે તે બીજી કોઈ નહીં મિત્રો, એને જ આપણે શું કહીશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તું કોણ છે તો કે આમ પોતે ઓકે. હવે જુઓ આ જે મળી એના ઉપરથી આપણે આને વ્યાખ્યાયિત કરવું હોય તો બહુ મજા આવશે. જુઓ મિત્રો, હું પહેલા પણ કહી ચૂકેલું સૂત્ર યાદ રાખો ઘણું બધું એમાંથી છે. એક સૂત્ર યાદ રાખવાથી એમાંથી ઘણું બધું મળે છે. પહેલા પણ કહી ચૂક્યું ફરીથી કહું છું સૂત્ર યાદ રાખો તો સ્વયં સૂત્ર યાદ રહી જાય, એના ઉપરથી એનો એકમ આવી જાય, એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર એમસીક્યુ દાખલો આખે આખી થિયરીઓ બરાબર. કોઈ વૈજ્ઞાનિક કથન હોય, કોઈ વિધાન હોય, કોઈ સિદ્ધાંત હોય, કોઈ નિયમ હોય બરાબર, ટોટલી 10-10 વસ્તુ યાદ રહે મિત્રો. તો સૂત્ર કેમ ના યાદ રાખવી અને આજે કોચિંગથી સૂત્રને પકડીને આગળ વધવાનું. જુઓ હંમેશા નીચે આપેલી વસ્તુ એને એકમાં કહી દે કે એકમાં તું કોણ છે તો કે આ એક ધન વિજવાર હતો એટલે કે આ ધન વિજવાર મૂલ્ય પ્લસ એક કુળ એટલે કે એકમાં ધન વિજવાર જવાબ
આપણે અહીંયા આર થી પી બિંદુ સુધી લઈ લઈએ તો જુઓ એકમ ધન વીજભાર એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વીજભારને કોઈ એક બિંદુ થી બીજા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા માટે થતું કાર્ય એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન બરાબર બીજી રીતે પણ કહી શકીએ એકમ ધન વીજભારને વ્યક્ત કરી એક સમજણ જો એકમ ધન વીજભારને આપેલ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રમાં કોઈ આર બિંદુથી પી બિંદુ સુધી કેવી ગતિ કરાવીને પ્રવેગ રહિત ગતિ કરાવીને લઈ જવા માટે થતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન પણ આ જે વિદ્યુત સ્થિતિમાન હશે એ શું હશે તો કે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આર બિંદુ આગળ અને પી બિંદુ આગળ મળતા આર બિંદુ આગળનો વીઆર કરવે ગઈ વીઆર એટલે આર બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન અને અહીંયા વીપી ઓકે તો હવે જુઓ ફિર વહી દાસ્તા આખરી પાસ્તા ફિર વહી દાસ્તા આખરી પાસ્તા સ્થિતિ ઉર્જામાં કીધું હતું એ રીતે આ જે સ્થિતિમાન મળશે એ સ્થિતિમાનનું આપણે નિરપેક્ષ મૂલ્ય લેતા નથી અહીંયા પણ એના જેવું સ્થિતિ ઉર્જા જેવું જ કે સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી પરંતુ કિંતુ લેકિન અન્યથા અર્થાત પણ બટ એના સાપેક્ષ મૂલ્યની જ વાત થશે એટલે કે સ્થિતિ ઉર્જાની જેમ જ અહીંયા પણ આપણે શું કરીશું સાપેક્ષ મૂલ્યની વાત કરીશું અને આમ અહીંયા જે તમને મળ્યું એ સ્થિતિ સ્થિતિમાન માટેનું જે પણ સૂત્ર એ કાયદેસર શું કહેવાય તો કે વીપી માઇનસ વીઆર જો હું તમને કહું વીપી માઇનસ વીઆર ઇઝ ઇક્વલ ટુ આજ આપણો વી આજ આપણો ડેલ્ટા વી અને આ બધા માટે હું અહીંયા લખી શકું ડબલ્યુ આર પી અપોન અહીંયા શું થશે તો વી વાત શું અને થોડું વ્યવસ્થિત લખો તો આમ પણ નથી લખો યુપી માઇનસ શું થશે યુઆર અપોન આ બરાબર આ બરાબર આ બરાબર આ બરાબર આ બરાગા ડાબરા આ જ જરા ઇધર અને કહી શકીએ કે યુ આર ડેલ્ટા વી બરાબર યુ આર ડેલ્ટા વી અને શું કહીશું યુ આર ડેલ્ટા વી જો ડેલ્ટા વી બરાબર આપણે શું કહીશું વીપી માઇનસ વીપી માઇનસ વી આર ઇથ કી બોલન છી આય કહે છે જોન તો અમને પણ આવું કહો તો શું થવાનું તું અબ તું નહીં રહે તું ડેલ્ટા વી હુએ ઓર અબ તું ભી તું નહીં રહે ડેલ્ટા યુ હુએ ઓર તું અબ ક્યુ બન ગયે સાથ નિભાના સાથિયા થઈ ગયું અને અંતે આપણે કહીએ તો ડેલ્ટા યુ બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી કહી શકાય અને આમ પણ આપણે ચોખ્ખા મૂલ્યમાં કહેવાય તો સ્થિતિ ઉર્જા એટલે કે ક્યુ ગુણ્યા બંને નો ગુણાકાર કરો આપણને શું મળે સ્થિતિ ઉર્જા ઓકે અચ્છા તો આના ઉપરથી હું એક સૂત્ર કહી દઉં વી બરાબર યુ બાય ક્યુ અસ્માકમ ઇથે એકમ લખન કારણ કે વેક્ટર વેક્ટર કરી ચૂક્યા છીએ આપણે ચલો સૂત્ર પરથી એકમ મળવો હોય તો ઉર્જા હવે ઉર્જાનો એકમ જુલ હતો કાર્યનો એકમ જુલ હતો પણ આ તો સ્થિતિ ઉર્જા તો એને એકમ શું થશે જુલ થાય અને જુલ થાય તો આપણે જુઓ અહીંયા જુલાઈ દઈએ ટુ બને જુલ જુલ જે વડે દર્શાવીશું અને નીચે કુલમ ઓકે વોલ્ટની યાદમાં વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ લઈએ છીએ જેને માત્ર વી વડે દર્શાવીએ છીએ તો પણ ચાલે ઓકે સ્થિતિમાન 12 વોલ્ટ હોય થાય છે એટલે વી બરાબર 12 વોલ્ટ ખ્યાલ આવી ગયો મિત્રો ચલો આગળ વધો હું તમાર પહેણ વહેણ નહીં સાથ સાથ હે ફિર વહી દાસ્તા કી દાસ્તા તો તે પારિમાણિક સૂત્ર ચલો ઉર્જાનું પારિમાણિક સૂત્ર યાદ આપણને અચ્છા ઉર્જાનું પારિમાણિક સૂત્ર કેસે બાજુમાં જી બાજુમાં 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 ચલો એક્સ્ટ્રા વાત કરીએ આપણે અહીંયા આ બાજુ લઈ ઓકે અને હવે જુઓ અહીંયા આ બાજુ આવ્યા પછી ધ્યાન આપજો વી બરાબર
u by 2 आगे से मारो पारिमाणिक सूत्र लेवानो तो की चिंता करे है मैं भी तने मारा पारिमाणिक सूत्र देऊ की होए तो के m1 यार जोड़े जोड़े बोलजो तुमने आवड़ जोड़े जोड़े बोलवान अच्छा अच्छा हमने समझाई दियो तुम्हें शू बोले l2 d minus 2 अस्माकं द्विजवार पारिमाणिक सूत्र कैपिटल 2 लेवंती फिर क्या होवंती फरी दी यहां के दिए काणा रखो नाम लगे सकाय m1 लगो यहां 2 लगाए d minus 2 लगाए यहां जो ऊपर से जाए माइनस 1 से थाय कणा थाय और हमें जुओ यहां तो q माटे आपण फरी दी एक बात करीसु सरस मजानी और q आपण जोरण 10 याद करो वो दिन जब आपने ये पढ़ रहा है बराबर क्यों बैठी एकम समय में उपसाद था विज्ञान जत्था ने उनकी व्याख्या के दो विद्युत प्रवाह तरीके उठाई दिया ना भविष्य हुआ अब तो अकेले क्या भी पढ़ा कोई वाहक तार मा कोई पन आठ से दमा थी एकम समय में उपसाद था विज्ञान ना जत्था ने विद्युत प्रवाह कहे छे पर आप तो ऐसे मात्र सूत्र नहीं जरूर छे और सूत्र उठा मैं ना कि सूत्र ऊपर जा को बुझी छे तो सूत्र उठावन दी और सूत्र मा के क्यू नु सूत्र सुधार के क्यू बराबर आई थी अच्छा तो क्यू नु पारिमाणिक सूत्र आप क्यू लीधु होय लीधु अच्छा एन प्रवाह ना अपना एन तरीके हो तो सूत्र से ए यहां सूत्र आए टी क्यू तो वन एना पर वन हो क्यू वन हो तो ए वन टी वन अस्माकं इते की लिखंदी तो क्या आज सूत्र ने भरी दी लखू है तो हम लिख सकू चलो आ जा रे आ जा इधर बैठ जा अब तेरा पोस्टमार्टम होगा तो वी माटे बीजू पारिमाणिक सूत्र हम पर ले सकते एम वन एल टू अच्छा t અહીંયા કે તો t minus 2 અને આને જ્યારે મૂકી છે એટલે minus 1 ટોટલ t minus 3 a minus 1 કુછ કુછ હોતા હૈ નહીં હો ગયા હૈ ઓકે તો આ રીતે આપણે કહી શકીએ કઈ તો જઈ ગયો આપણે મળી ગયું કઈ ઓકે મિત્રો તો આ થઈ પારિમાણિક સૂત્ર સરસ મજાનું પારિમાણિક સૂત્ર 58 તો કી હોય તો કે m બોલો ત્યાંથી જોઈ જોઈને બોલવાનું હો m1 l2 t એમાં શું કરશો માઇનસ 3 a માઇનસ 1 કેટલા લોકો ગોખી ના આવો બરાબર 12 એકઠું એટલે આવું જો ઉધી ગોખશો કયો ઉધી ગોખવાનું આહણ લોડ પડશે પછી હેંગ મારશે ક્યારે ગોખવાની સૂત્ર બરાબર ટુકડે ટુકડે બિસ્મિલ્લા સુબાનલ્લા આ રીતે તમે કરી શકો યાર આ તો કેટલાક લોકો 12 31 એમાં પાછો માઇનસ 0 હવે ટકા કર પરીક્ષા પૂછાય માઇનસ હોય લખ્યું ને પ્લસ એટલે આ ગોખણ પ્રત્યે ન કરાય ખબર આ ગોખવાની આઈટમ નથી આ બીજી સમજવાની આઈટમ તો આવો કોઈ પારિમાણિક સૂત્રને ગોખવાના નથી ઓકે ખ્યાલ આવ્યો અને હવે ચલો આગળ ટોપિક માં આપણે ભણીએ સરસ મસ્ત વાક્ય દીધી મે તમને અને અહીંયા જુઓ હવે આપણો અંતર બદલી દઈએ કહાં સે તો કે અચળક ઇધર સે નીકળ જા અને અહીં આગળ કેવા અંતરે જતા રહીએ અનંત અંતરે કે ઇન્ફિનિટી થી આવીએ અને એ દરમિયાન આપણે પેલું બીપી યાદ કરો દિન સોરી યુપી હતું ને આ ટોપિક માં તો એ વખતે આપણે જે યુપી ની વાત કરી હતી યુપી બી આ અને એનું સૂત્ર શું માણીશું યાદ કરો યાદ કરો યાદ કરો યાદ કરો યાદ કરો યાદ કરો અને હવે જુઓ અહીંયા સુધી તો કે માઇનસ કહાં સે લેકે તો કે ઇન્ફિનિટી સે લેકે કહાં તક ગયે થે તો કે પી તક ગયે થે કોણ સા સૂત્ર હતા એફ ઈ ઓકે ઇધર ડી આર ઓકે તો સરસ મજાનું સૂત્ર મળી ગયું હમણાં હમણાં તાજેતરમાં આપણે ભણી ગયા કે વી બરાબર યુ બાય ક્યુ ડેલ્ટા વી બરાબર ડેલ્ટા યુ બાય ક્યુ ઓકે તો હવે આનો ઉપયોગ કરીએ તો પી બિંદુ આગળ પ્રથમ તો તે બિંદુ માટે લખી દઈએ અને હવે જુઓ હે બીપી તે રાખ્યા હોગા તો કે લખો ઇધર ક્યુ કો નીચે ઇ રાખતો અને અહીંયા શું થશે આખું લખવાનું થશે એટલે જુઓ આપણે આ ક્યુ નો અંદર બાકી દેવો તો માઇનસ હોગા એ બી અપાન ક્યુ એ થેરિયા લખંદી કહાં સે લેકે કહાં તક હો ગયા બીજે એક મસ્ત વાત કહું પ્રકરણ એક અને ભણેલા e બરાબર f અપન q આ f ને આપી કીધેલું અહીંયા ઓકે 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 તો ઇથે q
क्यों ना आवाज़ ना कहो तो अथवा तो तुम्हें आइया पर लगी सको माइनस इनफिनिटी थे बिंदु ए डीआर आपन वापरो ओके जीबी बराबर आपन लिखो ओके ये भी लिखो आई लिख सके नंबर 1 आई लिख सके नंबर 2 અને આમ આપણે અહીંયા વીપી બરાબર આ સૂત્ર પણ લખી શકીએ યાદ કરો બરાબર અને આમે આ કિનું મૂલ્ય કેટલું કીધું એકમ એકમ કીધું એટલે તમે આને એક કહી દેશો ને આ એકમ મૂલ્યનો એકમ અને આનું મૂલ્ય જો એકમ લઈ લઈએ એટલે પ્લસ 1 કુલમ એકમ મૂલ્ય લઈ લઈએ તો શું થશે तो थाई क्यों आप दुआ, ओके, तो आना बेसो विद्या स्थिति में एकदम इजी टॉपिक, एकदम इजी, हल हल दिए जाए, बे वक्त वीडियो नहीं आती, बे वक्त पुनरावर्तन करो, तारा चौटी जैसे, बराबर, तो ओके, तो ही आपने आ टॉपिक पूर्ण करो, और सरस मजानो आ टॉपिक, मने विश्वास है, बे वक्त पुनरावर्तन हर एक विद्यार्थी कर से, दरेक विद्यार्थी कर से, अने मगज नी अंदर ऑटोमेटिकली स्टार थी जैसे ऑटोमेटिकली नहीं ऑटोमेटिकली स्टोर कर दीजिए अवश्य अवश्य दिया कर देजो बराबर अवश्य नहीं तो પછી નહીં કરો તો પછી ત્યાં રિઝલ્ટ ત્યાં થઈ જશે બરાબર એટલે અવશ્ય તમારે આ દિયા કરવાનું ઓકે મિત્રોને જાણ કરજો બરાબર તો આપણો આ પોઈન્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર જય હિન્દ જય ભારત